नमस्ते विद्यार्थी मित्रों, यूट्यूब ना माध्यम द्वारा सर्वोपरि स्कूल में आपको हार्दिक स्वागत छे। धोरण 9 विषय सामाजिक विज्ञान अंतर्गत आज आपणे पाठ 5 भारत नु आजादी तरफ प्रयाण ए पाठ विषय भणीशुं। पाठ तो आपणे आगळ समझिए ए पहेला फटाफट तमे तमारी हाजरी कमेंट बॉक्स में नोंधावी लेजो। हूँ एक मिनिट माटे उभी छुं। મને લાગે છે કે તમે હાજરી હવે પૂરી જ લીધી છે। પાઠ આપણે 5 જે ભારતનું આઝાદી તરફ પ્રયાણ એ તો ભણવાનો છે, પણ કેટલા વિદ્યાર્થીઓ ઘરે મહેનત કરે છે, કેટલા વાંચે છે, ચલો તમારું જ્ઞાન તાજું કરી લઉં, કોને કેટલું યાદ છે। તો હું તમને થોડાક પ્રશ્ન પૂછું છું, બહુ જાજા નહીં પૂછું, પણ ફટાફટ મને જવાબ કમેન્ટ બોક્સમાં આપજો। પ્રશ્ન પહેલો, આગળના પાઠમાંથી આપણો જે હેલો છે એમાંથીનો જ પૂછો, બરાબર? તમે વાંચ્યું હશે એટલે હવે યાદ જ હશે, ટૂંકમાં જ પૂછીશ, ટૂંકમાં જવાબ આપવાનો છે તમારે। 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના, જો પ્રશ્ન બરાબર સાંભળજો, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? ફટાફટ કમેન્ટ બોક્સમાં તમારો જવાબ આપી દેજો। વેરી ગુડ, મને લાગે છે કેટલા હમણાં હું જોવા નહીં છું કેટલા વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો છે। પ્રશ્ન બીજો, બ્રિટિશ શાસન સમયે કયો પ્રાંત સૌથી મોટો ગણાતો હતો? બ્રિટિશ શાસન સમયે કયો પ્રાંત સૌથી મોટો ગણાતો હતો? ચલો ફટાફટ પ્રશ્ન 3, બરાબર, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના સૌ પ્રથમ પ્રણેતા કોને ગણવામાં આવે છે? ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના, બરાબર, આખી ભૂમિકા તૈયાર કરનાર સૌ પ્રથમ કોણ હતા? બરાબર, ચલો લખીને એક જવાબ હમણાં હું જોઉં છું, ચલો ફટાફટ હવે તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો। ભારતનો આઝાદી તરફ પ્રયાણ, બરાબર, અગાઉના પાઠમાં આપણે જોયું કે એ સમયે ઘણા બધા ક્રાંતિકારીઓ હતા, બરાબર ને? હવે આઝાદી પ્રયાણ એટલે, બરાબર, ગાંધીજી એની જે આફ્રિકાના પ્રવાસેથી પાછા આવ્યા અને આખા ભારતનું એને ભ્રમણ કર્યું, બરાબર ને? અને અંગ્રેજોની જે શોષણ નીતિ હતી એને સંકલ્પ કર્યો કે ગમે તેમ કરીને હવે આપણે ભારતને સ્વતંત્ર તો કરવું જ છે। તો અગાઉના પાઠમાં આપણે જોયું કે એ બાજુ ક્રાંતિકારી હતા, બરાબર ને? 1857નો વિપ્લવ, બરાબર, એ બધાએ ઘણા બધા શહીદો હતા, પણ એનું ધ્યેય પણ સ્વતંત્રતા મેળવવાનું જ હતું, બરાબર ને? પણ એ દળ કેવું હતું? તો ક્રાંતિ દળ હતું, બરાબર, ગમે તે ભોગે, એ તલવાર બંદૂક ગમે તે ઉપડાવવાનું। અને પછી બીજું આવે છે શાંતિ, બરાબર ને? ગાંધીજી છે એ શાંતિમાં માનતા હતા, શસ્ત્રમાં માનતા નહીં ને, બરાબર ને? અને એમ કહેવાય છે કે છતાંય એક પણ જાતનું શસ્ત્ર નહોતું ઉપાડ્યું, પણ છતાંય અંગ્રેજો છે ને એ ગાંધીજીથી બહુ ડરતા હતા। ચલો બહુ બીજી ચર્ચા આગળના પાઠના આધારે કરશું આપણે। તો ભારત આઝાદી તરફ પ્રયાણ, ઈસવીસન 1920 થી 1947ના ગાળાને ગાંધીયુગ અને ગાંધીયુગના આંદોલનનો યુગ ગણવામાં આવે છે। જો ખાસ નીચે પેન્સિલથી લાઈન કરી નાખજો, 1920 થી 1947ના ગાળાને ગાંધીયુગ કે ગાંધીયુગના આંદોલનના યુગ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર ને? તમને એક વાક્યમાં પૂછે કે ભાઈ કયા યુગને ગાંધીયુગ કે ગાંધીયુગના આંદોલનનો યુગ તરીકે ઓળખવામાં આવે છે, તો ઈસવીસન 1920 થી 1947। ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો છે, બરાબર ને? મેઇન શું છે? તો બંધારણીય હકોની પ્રાપ્તિનો લડતનો જ છે, સાથુ સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ છે। બંધારણીય હકોનો તો છે, પણ એની સાથે પૂર્ણ સ્વાતંત્ર્યનો પણ છે। આ આંદોલનો જે પ્રવાહમાંથી પસાર થયા અને તેની જે એક સંકુલ અસર ઊભી થઈ એનું અહીં અવલોકન કરીશું, બરાબર? આ આંદોલને ભારતના માનસ ઉપર બહુ ઘેરી અસર કરી અને એમ કહેવાય છે કે સ્વતંત્રતા મેળવવા માટેની ચળવળ ખૂબ પ્રબળ બની એમ। સાઇમન કમિશન, બરાબર, આમાંથી તમને પેલો પ્રશ્ન પૂછે ભાઈ આપણે કે ભાઈ 1920 થી 1947ના ગાળાને કયો સમય કહેવાય છે? તો ગાંધીયુગ કે ગાંધી આંદોલનનો યુગ એમ, બરાબર? હવે સાઇમન કમિશન એટલે કે 1947 એમ, એ શું છે? તો મોનફોર્ડના સુધારામાં એક જોગવાઈ એ હતી
કે સુધારાનો અમલ કઈ રીતે થયો અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નિમવું બરાબર. પરંતુ 2 વર્ષ પહેલાના સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. જોહન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનમાં 7 સભ્યો હતા. બરાબર ને? શું કહે છે ભાઈ? તો જોહન કમિશન છે જે એના અધ્યક્ષપણા નીચે, તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ જોહન સાયમનના અધ્યક્ષપણા નીચે બરાબર કેટલા સભ્યો હતા? તો 7 સભ્યો હતા. પણ બહુ મોટી કરુણ કઈ હતી કે આ 7 છે ને અંગ્રેજ જ હતા, એક હિન્દુને લીધા નહોતા. એમ જોહન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનમાં 7 સભ્યો હતા અને બધા જ સભ્યો અંગ્રેજ હતા. હિન્દીઓના દુઃખ દર્દ હિન્દી જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી. બરાબર? હવે આ સાયમન કમિશન 1927માં આવ્યું, તો એમાં જે જોહન સાયમનના નેતૃત્વની જે અધ્યક્ષ સ્થાનની જે 7 સભ્યો હતા, પણ આ બધા અંગ્રેજો હતા. એટલે ભારતીયોએ છે શું કીધું કે ભાઈ હિન્દુઓની વેદનાઓને બરાબર હિન્દુઓની ભાવનાઓને સમજી શકે એ માટે હિન્દુ સભ્યો પણ એમાં હોવા જોઈએ. પરંતુ અંગ્રેજોએ એ ભલામણ સ્વીકારી નહીં, પણ અંગ્રેજ એ માનવા તૈયાર થયું નહીં એમ. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. એટલે શું કર્યું ભારતીયોએ કે ભાઈ આપણે આ કમિશન અપનાવવું નથી, એનો બહિષ્કાર કર્યો, વિરોધ કર્યો એમ. સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાળ, સભા સરઘસ, સાયમન ગો બેકન એટલે કે ભાઈ જાઓ સાયમન એમ ગો બેકનના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવી વિરોધ કર્યો. બરાબર? તમને પરીક્ષામાં પૂછાય કે સાયમન કમિશનનો ભારતીયોએ કઈ રીતે વિરોધ કર્યો, તો એની નીચે પેન્સિલથી અન્ડરલાઈન કરી નાખો કે ભાઈ હડતાળો, સભાઓ, સાયમન ગો બેકન, બેકનના નારાઓથી કાળા વાવટાઓ ફરકાવી અને એનો વિરોધ કર્યો. જેની સામે સરકારે દમન નીતિ વાપરી. બરાબર ને? હવે સરકાર ખૂબ જ ઉગ્ર થઈ ગઈ એમ. અને સરકારી દમન નીતિનો ભોગ લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા. બરોબર? સરકારની આ દમન નીતિનો કોણ ભોગ બન્યા? તો લાલા લજપતરાય. બરાબર? તો બહુ ગંભીર રીતે ગવાઈ ગયા હતા એમ. અને જવાહરલાલ નહેરુ બરાબર આ બધા નેતાઓ એનો ભોગ બન્યા સરકારની દમન નીતિનો એમ. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા. હવે લાલા લજપતરાયનું આ સરકારના દમન નીતિથી આમાં મૃત્યુ પામે છે એમ, અવસાન થાય છે. અને આનાથી ભાઈ સુખદેવ, રાજગુરુ ના બધા ખૂબ જ ઉગ્ર બની જાય છે, ઉશ્કેરાયા. અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાંડર્સની હત્યા કરવામાં આવી. બરાબર? આ ક્રાંતિકારીઓ છે એને ખૂબ વિરોધ કર્યો, કારણ કે લાલા લજપતરાય એના દમન નીતિથી મૃત્યુ પામ્યા હતા, અવસાન પામ્યા હતા. એટલે એ ક્રાંતિકારીઓ જરાય સહન કરી નહીં શકા નહીં, અને જેના જે હતા અધિકારી ભાઈ સાંડર્સ એની હત્યા જ કરી નાખી. હવે આવે છે નહેરુ કમિટી, સાયમન કમિશન. બરાબર? એની સ્થાપના ક્યારે? તો સાયમન કમિશન 1927. બરાબર? હવે એમાં કુલ કેટલા સભ્યો હતા? તો 7 સભ્યો આ કમિશનમાં. બરાબર? એકય ભારતીય નહીં એમ. બરાબર? અને એનું કારણ શું હતું કે ભારતીયોને એમાં સામેલ કરો, પણ એમાં અંગ્રેજ માયનું નહીં. બરાબર? એટલે પછી એનો વિરોધ ભારતીયોએ કર્યો. હવે આવે છે નહેરુ કમિટી. સાયમન કમિશનનો બહિષ્કાર થતા હિન્દી વજીર બર્કન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. શું કહે છે ભાઈ? આ સાયમન કમિશનનો બહિષ્કાર થયો, એનો વિરોધ થયો, એટલે ભાઈ વજીર, હિન્દ વજીર બર્કન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ જે હિન્દ ભારતના જે હિન્દુ હિન્દના નેતાઓ છે, ભારતના જે નેતાઓ છે એ બધાએ ભેગા થઈ અને શું કહે છે કે નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે, એને બધા પક્ષો છે એને અનુકૂળ થાય એવું એક આખું બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેના ઉપર વિચાર કરશે. આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. શું કહે છે? હિન્દુ મહાસભાએ આ વાતને સ્વીકારી અને મોતીલાલ નહેરુ જે જવાહરલાલ નહેરુના પિતા છે બરાબર એના અધ્યક્ષ સ્થાને પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે. બરાબર ને? જે અહેવાલ આપ્યો એ શું તરીકે ઓળખાય છે? નહેરુ અહેવાલ તરીકે. જેમાં
संस्थानिक स्वराज स्वतंत्र न्यायतंत्र मूलभूत अधिकारों पुख्त वये मताधिकार वगैरह बाबतों समावेश करवामां आव्यो। अहेवालमां शुं हतुं बराबर तो शुं के छे स्वतंत्र न्यायतंत्र मूलभूत अधिकारों स्थानिक स्वराज्य पछी पुख्त वये मताधिकार वगैरह बाबतों समावेश करवामां आव्यो। परंतु अंग्रेज सरकारे आ अहेवालनी भलामणो स्वीकारी नहीं पर अंग्रेज सरकारे आ भलामण स्वीकारी नहीं एम। हवे पूर्ण स्वराज्यनी मांगणी 1929 હવે નેહરુ કમિટી કોના પ્રમુખ સ્થાને હતી તો ભાઈ મોતીલાલ નેહરુ। તમને એમાંથી પૂછે કે ભાઈ નેહરુ કમિટીએ એક વિશિષ્ટ પ્રકારના ભારતના બંધારણની રૂપરેખા તૈયાર કરી જેના પ્રમુખ સ્થાને હતા મોતીલાલ નેહરુ। હવે તમે કદાચ વાંચશો બીજી વાર એટલે એકદમ યાદ રહી જશે। હવે પૂર્ણ સ્વરાજ્યની માંગણી 1929 આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નેહરુ સુભાષ ચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા। બરાબર ને? રાષ્ટ્રીય મહાસભામાં આ બધા ત્યારે યુવા નેતાઓ એમાં ખૂબ સક્રિય ભાગ લેવા મળ્યા જે પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા। બરાબર ને? જે બધા એનો આગ્રહ શું હતો કે પૂર્ણ સ્વરાજ મળે એમ। સ્થાનિક સ્વરાજ્યથી યુવા વર્ગને સંતોષ ન હતો। પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નેહરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો। બરાબર ને? જો બરાબર યાદ રાખજો। બરાબર, નેહરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો એ તારીખ કઈ હતી અને સાલ કઈ હતી તો કર્યો ત્યારબાદ 26 જાન્યુઆરી 1930 ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો। બરાબર, 26 જાન્યુઆરી 1930 ના દિવસે। બરાબર, એ દિવસોએ આ બધા કયા દિવસ તરીકે હોય જુઓ સ્વતંત્રતા દિવસ। આમ તો પછી તો સ્વતંત્રતા તો આપણે 15 ઓગસ્ટે મળી પણ શરૂઆત એ દિવસ તરીકે એને ઉજવો હતો એટલે જ આપણે 26 જાન્યુઆરી ખાસ આ દિવસની યાદમાં જ આપણે 26 જાન્યુઆરી દિવસ ત્યારે જ રાખ્યો જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950। પણ એના પહેલા સ્વતંત્રતા દિવસ, બરાબર ને, 1947 15 ઓગસ્ટને આપણે સ્વતંત્રતા દિવસ કહીએ છીએ પણ શરૂઆત જ્યારે આઝાદીની ચળવળ હાલતી હતી ત્યારે તો 26 જાન્યુઆરી 1930ના દિવસને સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વાતંત્ર દિનની ઉજવવામાં આવ્યો। તમને એમ કહે કે પ્રથમ સ્વાતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો તો તમે લખી શકો કે ભાઈ 26 જાન્યુઆરી 1930ના દિવસે। આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિ વર્ષે 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું। બરાબર ને? પછી પ્રતિ વર્ષ જ્યાં સુધી આપણે સ્વતંત્રતા મળી, બરાબર, ત્યાં સુધી પછી તો 15 ઓગસ્ટ 1947 દિવસે ઉજવતા પણ જ્યાં લગી નહોતી મળી ત્યાં સુધી 26 જાન્યુઆરીને સ્વતંત્ર દિવસ તરીકે ઉજવાતો એમ। પ્રતિ વર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું અને એ દિવસનું મહત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યું। કારણ કે એ દિવસ કાયમ યાદ રહી જાય એટલે આપણું બંધારણ પણ ત્યારે અમલમાં આવ્યું એમ। હવે આવે છે દાંડી યાત્રા 12 માર્ચ અને 6 એપ્રિલ। હવે આ દાંડી યાત્રા શું છે તો પેલા હું તમને થોડુંક કહું તો એ સમયે છે ને દાંડી કૂચ કેમ કરવી પડી તો અંગ્રેજ સરકાર છે ને એ, મેં કીધું તમને અગાઉના પિરિયડમાં કે એક જાતની એની કપટભરી જ નીતિ હતી। હવે આ દાંડી કૂચ કેમ કરવી પડી તો ભારતમાં છે ને મીઠું પુષ્કળ પ્રમાણમાં થાય કારણ કે વિશાળ દરિયાકાંઠો છે પણ હવે આ અંગ્રેજ સરકારે શું કર્યું કે એ મીઠું છે ને એ જ વેચે, ભારતના લોકો વેચી શકે નહીં અને મીઠું પકવી શકે નહીં। બરાબર, અને જો કોઈ મીઠું પકવતા પકડાઈ જાય, બરાબર ને, કોઈ અગરિયાઓ છે જે મીઠાઓ પકવતા હોય એ જો કોઈ પકવે અને જો એ સરકાર જોઈ જાય તો એને 6 મહિનાની જેલે કરતા અને એટલું બમણા ભાવે મોંઘું મીઠું અંગ્રેજ સરકાર વેચતી। એક તો આપણા દેશમાં થાય અને સાવ સસ્તું એનું ઉત્પાદન કરી શકે છતાંય માણસોને મોંઘા ભાવે મીઠું લેવું પડતું। ગાંધીજીને આ વાતની જાણ થઈ એને એનો વિરોધ કર્યો કે આવું હોવું જોઈએ નહીં। ચાલો આગળ આપણે જોઈએ પાઠમાં। દાંડી યાત્રા 12 માર્ચ થી 6 એપ્રિલ 1930 સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ
મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. બરાબર ને? કારણ કે આવું હોવું જોઈએ નહીં. આ વાતથી જ ગાંધીજી ખૂબ કંપિત થઈ ગયા કે આ તો અન્યાય જ છે એમ. દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11મીની સાંજે આશ્રમમાં હજારો લોકોને જનસભાને સત્યાગ્રહનો સંદેશ આપ્યો. લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો. ગાંધીજીએ નક્કી કર્યું દાંડી કૂચ, બરાબર ને, જવાનું નક્કી કરી નાખ્યું. લોકોને સંબોધન પણ કર્યું કે ગમે તે થાય, બરાબર ને, પણ આપણે મક્કમ રહેવાનું છે. અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ, હવે ગાંધી આશ્રમથી જે ઓળખાય છે, તે 12મી માર્ચ 1930ના રોજ વૈષ્ણવ જનતો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. તમને ખબર છે ને ગાંધીજીને આ પદ બહુ પ્રિય હતું. તો આ પદ ગાય અને યાત્રાની શરૂઆત કરે છે. પછી તો ઘણા માણસો આ દાંડી યાત્રામાં જોડાય છે. વૈષ્ણવ જનતો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, ગવાયું અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કોળે 71 તારિયા રે. ગવાયું અને સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે કોઈ સુર નહીં, એ પૂરું થતા મહાપ્રાયણ શરૂ થયું. સરસ મજાના ભજનની શરૂઆતથી આરંભ થાય છે દાંડી યાત્રાનો. બરાબર, એની સાથે ઘણા બધા માણસો જોડાય છે. ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજિની નાયડુ, જો આ દાંડી કૂચમાં ઘણા બધા નેતાઓ પણ જોડાય છે અને માણસો પણ. દાંડી યાત્રાની એટલી અસર હતી, બરાબર, કે જે મીઠાનો તો ભંગ કરવાનો જ હતો પણ સ્વતંત્રતા માટે, બરાબર, ગાંધીજીએ જે નક્કી કર્યું હતું, બરાબર ને, કારણ કે નેતાઓ તો બધા જોડાય છે પણ માણસો પણ બહુ ભાવથી અને આનંદથી એમાં જોડાતા. અને એમ કહેવાય છે કે ગાંધીજી જે અમદાવાદથી દાંડી લગી જાય છે ને ત્યારે રસ્તામાં માણસો છે ને રસ્તા હોય સાફ કરી નાખતા અને પાણીનો છટકાવ હોય પણ કરતા. એમ ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજિની નાયડુ, માધવભાઈ દેસાઈ સહિત દાંડી કૂચની શરૂઆત કરી. અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિમી છે. દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરીયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરોમાં સભાઓ ભરી લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી. ગાંધીજીએ ભાટ મુકામે 29 માર્ચ 1930 કહ્યું, કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો ફરીશ નહીં. શું કીધું તું ગાંધીજીએ, બરાબર ને? ખાસ વાક્ય યાદ રાખજો, એની નીચે પેન્સિલથી અંડરલાઈન પણ કરી નાખજો, બરાબર ને, કે ભાટ મુકામે કહ્યું હતું, બરાબર ને, ક્યાં કહ્યું હતું? ભાટ મુકામે, જ્યાં રોકાણ હતા 29મી માર્ચ 1930ના રોજ, કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી હું આશ્રમમાં પાછો હવે નહીં ફરું. આ કૂચે જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટી, તોરણો બાંધી શણગારતા. આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા દાંડી પહોંચ્યા 5મી એપ્રિલ 1930, બરાબર ને? 12મી માર્ચ, 6 એપ્રિલે દાંડી યાત્રાનો આરંભ થયો અને પૂર્ણ ક્યારે થાય છે તો 5મી એપ્રિલ 1930. તારીખ નીચે અંડરલાઈન કરી નાખજો, કદાચ એક વાક્યમાં ખાલી જગ્યામાં પૂછાય તો તમને આવડી જાય. 6 એપ્રિલ 1930ની સવારે બરાબર 6:30 કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મીઠું લઈ મીઠાનો અન્યાય કાયદો તોડ્યો. ગાંધીજીએ કહ્યું, મેને નમક્કા કાનૂન તોડ દિયા, બરાબર ને? સવારે વહેલી સવારે 6:30 વાગે, બરાબર ને, મીઠાની મુઠ્ઠી ભરી અને ગાંધીજીએ કીધું કે મેં આ કાયદો
તોડી નાખ્યો છે અને વાત એ સાચી હતી ને, એક જાતનું શોષણ જ હતું. કારણ કે અંગ્રેજ સરકાર છે એ એટલું મોંઘું મીઠું વેચતી અને પાછી પકવવાય નહોતી દેતી, એટલે એ ગાંધીજીને અન્યાય લાગ્યો અને એનો વિરોધ કર્યો. આમે ગાંધીજી કહેતા ને કે અન્યાય કરવા કરતા અન્યાય સહન કરે એ વધુ ગુનેગાર છે, અને એમ કહેવાય છે કે એને એનો વિરોધ કર્યો, એમ મીઠું લઈ અને એનો કાનૂન તોડ્યો એમ. અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું, હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું, તેવા શબ્દોથી સંબોધન કર્યું. શ્રી મહાદેવભાઈ દેસાઈ આ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. દુનિયાભરના પત્રકારો ફોટોગ્રાફર્સ પણ આ સ્થળની મુલાકાત લઈ આંખે દેખ્યો અહેવાલ સમાચાર પત્ર અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કર્યો. પછી તો દેશભરના સામાયિકો જે આવ્યા અને આખો અહેવાલ એને પોતાની પુસ્તિકામાં મેગેઝિનમાં લખ્યો એમ. આમ 12મી માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગ પ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ હતી, પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લાગવાની શરૂઆત થઈ હતી. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ, બરાબર ને. પછી આ દાંડી કૂચે ભારતના લોકમાનસ ઉપર એટલી અસર કરી કે હવે સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ એમ. સરકારે દમણનો કોરડો વિંજ્યો, લાઠીમાર, ધરપકડો, ગોળીબાર, સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો આચર્યા, છતાં લડતનું જોર ઘટ્યું નહીં. ખૂબ દમન નીતિ આચરી, કોઈને બાકી રાખ્યા નહીં, પણ છતાંય આ લડતનો દોર એમનામ જ ચાલુ રહ્યો. દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન થયું. જો દાંડી કૂચ દરમિયાન, કારણ કે પગપાળા ગાંધીજી જતા રોકાતા અને આ બધે આ કામ પણ શું થયું તો ભાઈ, દારૂબંધી જે વ્યસની હતા એને દારૂ છોડ્યું એમ. પછી જે હિન્દુ મુસ્લિમ અંદર બાજતા એની એકતાનું સમન્વય પણ થયું એમ. અસ્પૃશ્યતા નિવારણ, અસ્પૃશ્યતા એટલે એ સમયે બરાબર ને, ખાસ કરીને પછાત જ્ઞાતિ છે બરાબર, તો એ સમયે લોકો છે એને બહુ એના પ્રત્યે અમાનવીય વ્યવહાર હતો, પણ આવું ન હોવું જોઈએ, બધા એક થઈને રહેવા જોઈએ બરાબર ને. એ પણ આ સમયે માનવતાની ભાવના દીક્ષી એમ અનેક રચનાત્મક કાર્યક્રમનું આયોજન કરાયું બરાબર ને. સાથે સાથે આ કામ પણ એક સારું થતું ગયું. દાંડી યાત્રા અને નવક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે અસહકારના આંદોલનનો અને સત્યાગ્રહના કાર્યક્રમોમાં દેશભરમાં શરૂ થયા. પછી તો સત્યાગ્રહ માટેના ખૂબ કાર્યક્રમો આખા દેશમાં ચાલુ થયા. આ કાર્યક્રમમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, દારૂબંધી અને દારૂના પીઠા ઉપર પેકેન્ડિંગ મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું નાકર આંદોલન, અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો સંબંધી સત્યાગ્રહ સભાઓ અને સંઘર્ષોના કાર્યક્રમો થયા. આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા આ બધા આંદોલનોને કેમ નબળા પાડવા, એટલે બીજી બાજુ સરકાર છે એ લાઠીચાર્જ, કારાવાસ સહિતના દમનકારી પગલાં લેવાયા. સરકાર પછી એવા કડક પગલાં લેતી એમ. પણ આની પ્રતિક્રિયા રૂપે દેશમાં રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ, હુમલા જેવા કેટલાક હિંસક બનાવો પણ બન્યા. આ ઘટનાઓમાં અબ્દુલ ગફર ખાન બરાબર ને, જેને તમને ઘણી વખત જનરલ નોલેજમાં પૂછે છે ને કે સરહદના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે, આ ઘટનાઓમાં અબ્દુલ ગફર ખાન સરહદના ગાંધીના નેતૃત્વ હેઠળનું આંદોલન મુંબઈ પાસે વડાલાના પીઠ ઉપર નાગરિકોનો હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પેકેટિંગ, સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો મુખ્ય ગણાયા બરાબર ને. હવે ગમે તેમ કરીને સરકારનો બહિષ્કાર કરવાનો, સરકારી શાળાઓ છોડી દીધી બરાબર, સરકારી નોકરી છોડી દીધી, તો આવી ઘણી બધી આ દાંડીની અસર થઈ. હવે ગાંધી ઇરવિન સમજૂતી, ગોળ મેજી પરિષદ અને સત્યાગ્રહની મોકૂફી, બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોળ મેજી પરિષદ બોલાવી. પહેલી પરિષદ લંડનમાં મળી નવેમ્બર 1930. પહેલી ક્યારે મળી હતી ગોળ મેજી પરિષદ? તો નવેમ્બર 1930. તો એની જે અંડરલાઈન કરી નાખજો, કારણ કે તમને એ પૂછાય તો પછી વાંધો આવે નહીં એમ. પણ તે કોંગ્રેસની ગેરહાજરીને લીધે નિષ્ફળ ગઈ બરાબર. કોંગ્રેસ સભ્યો એમાં હાજર નહોતા એટલે એ નિષ્ફળ ગઈ.
આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજીએ અને ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થઈ. માર્ચ 1931 જેમાં સત્યાગ્રહની નીતિ, જેમાં મીઠું પકાવવાના સ્વતંત્રતા અને સાંજ પેકેટિંગની સમિતિ મુખ્ય મુદ્દા રહ્યા. તે પછી બીજી ગોળમેજી પરિષદમાં બરાબર ને ખાસ મીઠું પકાવવાના એમાં મુખ્ય હતું એમ. તે પછી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી હાજર રહ્યા. બરાબર ને, કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે કોણ માત્ર હાજર રહ્યું? ગાંધીજી એમ. પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા. બરાબર ને, જુદા જુદાના માટે જુદા જુદું એ ગાંધીજીને ગમ્યું નહીં એમ. અલગ અલગ મતદાર મંડળનો વિભાજનકારી મુદ્દો, બરાબર ને, કે ભાઈ જુદા જુદાને એનું આખું વિભાજન કરી નાખો, પણ ગાંધીજી એમાં માનતા નહીં એમ. ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ નિષ્ફળ ગઈ. હવે આવે છે હિંદ છોડો ચળવળ. બરાબર, વિશ્વ યુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખી ને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો. January 1942 કિસ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકારના સત્તા છોડવા માંગતી ન હતી તથા હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેને ઈરાદો ન હતો. તે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે તેવું લાગતા ભારતીયો હતાશ બની રોષે ભરાયા. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી એક નવી આખરી લડત માટે તેઓને તૈયાર કર્યા. મુંબઈથી મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠક ગાંધીજીની આગેવાની હેઠળ 8 ઓગસ્ટ 1942 રાત્રે હિંદ છોડોનો ઠરાવ પ્રસાર કરવામાં આવ્યો. ક્યારે કરવામાં આવ્યો તો મિત્રો, તો 8 ઓગસ્ટ 1942 રાત્રિએ હિંદ છોડોની ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવના બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી. બરાબર, હિંદ છોડો ચળવળ દરમિયાન બરાબર કયા નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી એની નીચે અંડરલાઈન કરી નાખો, એક વાક્યના પ્રશ્નમાં કદાચ પૂછાય તો તમને આવડી જાય. કરવામાં આવી, વર્તમાન પત્રો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા. પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા. ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરો તથા ગામોમાં એકાએક સખત હડતાલો પડી અને ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે અને તેના માટે લોકો બધું જ બલિદાન કરવા તૈયાર હતા. તેમનું સૂત્ર હતું કે કરેંગે યા મરેંગે. બરાબર, એમ કહેવાય છે કે આ હિંદ છોડો પછી તો ગામો ગામ એની બહુ અસર થઈ અને હડતાલો પડવા લઈ ગાંધીજી અને બીજા નેતાઓની ધરપકડ થતા. એમ હિંદ છોડો આંદોલન દરમિયાન હડતાલો દેશના ગામો તથા શહેરોમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ વગેરે આ કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો. પછી તો એક સાથે મોટું સંગઠન તૈયાર થઈ ગયું. બરાબર ને, ગામો ગામ આ ચળવળની અસર થઈ અને બધાએ એમાં સક્રિય ભાગ લીધો. એમ મજૂરોએ કારખાનામાં હડતાલ પાડી, મજૂરીએ છે કારખાને જવાનું બંધ કર્યું, હડતાલ પાડી. એમ જમશેદપુરના લોખંડના કારખાનામાં તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલો પડી. જો આ મોટી મોટી મિલો હતી, બરાબર ને, જમશેદજીના કારખાનામાં બધે હડતાલો પડી. એમ અમદાવાદમાં કાપડની 75 મિલોનો 1,40,000 મજૂરોએ 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાલ પાડી. બરાબર, જો કેટલા બધા મજૂરો એક સાથે આ હડતાલમાં જોડાયા, કોઈ પણ જાતની એકદમ શાંતિથી ને જેનો વિરોધ કર્યો. એમ શાળા કોલેજોમાં હડતાલો પડી. બરાબર, વિદ્યાર્થીઓ શાળાએ જવાનું જ બંધ કર્યું. અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહી. બરાબર ને, એકય બજારો ખુલી જ નહીં 3.5 માસ સુધી. એમ હવે હિંદ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિ શું કે છે, દેશમાં ચો તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો. શાંત દેખાવની સામે સરકારે દમન નીતિ અપનાવતા શહેરો તથા ગામડાઓના લોકોના ટોળા તાર, ટેલિફોન, રેલવે લાઈનો, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, સરકારી કચેરી, પુલો, રસ્તાઓ, શાળા કોલેજોના મકાનો, રેલવે સ્ટેશનો વગેરે તોડી નાખવાના, મિલકતને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટા પ્રમાણમાં બન્યા. રેલવેને વધુ નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો. બરાબર ને, એક તો લોકો શાંતિથી
કોઈ પણ જાતનું ખલેલ નહોતા કરતા. બીજી બાજુ અંગ્રેજ સરકારની દમણ નીતિને કારણે પછી ખૂબ ઉશ્કેરણા એમ. હવે આ પાઠ તમે વાંચજો, જેટલો સમજાય છે એટલા. પણ હવે પાઠના આધારે થોડા પ્રશ્ન જવાબ હું તમને લખવા આપું છું. અગાઉનો પાઠ તમે જે સમજ્યા એ ચોપડામાં એ પ્રશ્ન જવાબ લેખા છે, કારણ કે પ્રશ્ન જવાબ તો લખવા જ પડશે. તમે પાઠ વાંચશો, બરાબર સમજશો, એના આધારે પ્રશ્ન જવાબ લખશો તો પછી તમને પરીક્ષામાં લખવા માટે સરળતા રહે. તો હવે બાકીનું છે ભાઈ, આ લડતને કચડી નાખવામાં સરકારની નિષ્ફળતા છે, આઝાદી ફોજ અને સુભાષચંદ્ર બોઝ, આ બધા મુદ્દાની ચર્ચા આપણે હવે પછીના પિરિયડમાં કરશું. તો તમે આજના પિરિયડનું હોમવર્ક લખી નાખજો. હવે એમાં ટૂંક નોંધવાળો પ્રશ્ન છે કે સાયમન કમિશન એક તમારે લખવાનો છે અને પૂર્ણ સ્વરાજ્યની માંગણી, આ બે પ્રશ્નો બીજા પછીના પિરિયડમાં આપીશ. અને બીજું બે પ્રશ્ન લખજો અને એક એક વાક્યના ઉત્તરમાં ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો હતો એક પ્રશ્ન, અને આઝાદ હિંદ ફોજના સૂત્રો જણાવો, બરાબર આ બે પ્રશ્ન. તો એ તમે તમારા પાકા ચોપડામાં લખજો. આગળના પાઠની ચર્ચા આપણે પછીના પિરિયડમાં કરશું. અસ્તુ.